અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. અંકલેશ્વર સાયબર ક્રાઇમ સ્ક્વોડ દ્વારા 2020 અને 21 દરમિયાન ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને તેમના ગુમાવેલા રૂપિયા પરત મેળવી આપ્યા હતા. કુલ 14 જેટલા કેસ ઉકેલવામાં સાયબર સ્ક્વોડને સફળતા પ્રાપ્ત થઈ છે. કોવિડ-19ના અનલોક બાદ વર્ષ 2020 દરમિયાન લોકો સાથે ઓનલાઈન ફ્રોડની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી, જે અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ દર્જ કરાવવામાં આવી હતી. વધી રહેલા સાયબર ક્રાઇમના ગુનાઓને અંકુશમાં લાવવા માટે અંકલેશ્વર શહેર GIDC અને રૂરલ પોલીસની ટીમો દ્વારા સાયબર ક્રાઇમ સ્ક્વોડ તૈયાર કરવામાં આવી હતી. ટીમ દ્વારા 14 જેટલા ઓનલાઈન છેતરપિંડીના ગુનાઓમાં ફરિયાદીને તેને ગુમાવેલા રૂપિયા પરત મેળવી આપ્યા હતા. અંકલેશ્વર શહેર પોલીસ મથકના 7 કેસ, GIDC પોલીસ મથકના 6 કેસ, જ્યારે રૂરલ પોલીસ સ્ટેશનના 1 કેસ મળીને કુલ 14 બનાવો મળીને કુલ રૂપિયા 5,41,555 પરત મેળવી આપ્યા હતા. અંકલેશ્વર સાયબર ક્રાઇમ સ્ક્વોડ ડિવિઝન દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોઈપણ પ્રકારના મોબાઈલ ફોનથી બેંક અંગેની માહિતી, સોશિયલ મીડિયામાં ઓનલાઈન આવતી લોભામણી જાહેરાતો તેમજ બેંકના ATM, ક્રેડિટ કાર્ડ સહિત બેંકના OTP પિન નંબર, CVV નંબર કે UPI નંબર જેવી માહિતી પણ શેર ન કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી. ધર્મેશ પટેલ, D9 ન્યૂઝ, અંકલેશ્વર.